દીપાલી, બિલકુલ વડોદરાનો જે પાણીગેટ વિસ્તાર છે ને ત્યાંની જે ચાલ, સુલેમાની ચાલ, જે ત્યાં જે ફેથ હોસ્પિટલ આવેલી બહુમાળી જે ઇમારત હતી તેની જે ટોપ ફ્લોર પર જે હતો તે કહી શકાય કે સોલર પેનલની અંદર શોર્ટ સર્કિટ થઈ હતી, ત્યારબાદ તે આગ પ્રસરી હતી. કહી શકાય કે આગ પ્રસરવાના કારણે જે દર્દીઓની અંદર હાલાક દોડધામ મચી જવા પામી હતી. અંદાજિત 12 થી વધુ દર્દીઓ એમાં સારવાર કરી લેતા, પરંતુ ફાયર વિભાગના ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને આગની જે પરિસ્થિતિ હતી તેની પર કહી શકાય કે ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવ્યો હતો. અંદાજિત 5 થી વધારે ફાયર ફાઈટરો હાલમાં પણ કાર્યરત છે. કહી શકાય કે આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ જે કુલનની પ્રક્રિયા હોય તે હાલ ચાલુ છે. 12 જેટલા જે દર્દીઓ હતા તે તમામે તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને નજીકની જે હોસ્પિટલ હતી તે હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આપ જોઈ શકશો કે જે દ્રશ્યો છે ફેથ હોસ્પિટલના, તે હોસ્પિટલના ચોથા માળ પર આગ લાગી હતી. ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જે રીતના આગ લાગી હતી કહી શકાય કે એક મોટી જાનહાનિ ટળી છે. ફાયરના અધિકારીઓ આપની સાથે છે. મનીષભાઈ, આગ પ્રાથમિક તારણ શું લાગી રહ્યું છે, કેવી રીતના આગ લાગી અને કેવી રીતના પેશન્ટને રેસ્ક્યુ કરવામાં આવ્યા? ફેથ હોસ્પિટલ નામની આ ગ્રાઉન્ડ પ્લસ 4ની એક એસ્ટાબ્લિશમેન્ટ જે હોસ્પિટલ છે સુલેમાન ચાલીમાં આવેલી છે, તેમાં આગ લાગી હતી. તો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. નજીકના જ એરિયામાં પાણીગેટ ફાયર સ્ટેશનથી પહેલો ટર્નઆઉટ લીધો ત્યારે સ્થળ ઉપર એવો મેસેજ મળ્યો કે આગ ટેરેસના ભાગે છે અને તથા અંદર દર્દીઓ ફસાયેલા છે. એટલે પ્રાથમિક અમારી કામગીરી પેશન્ટ્સને બહાર સેફલી કાઢવાની હતી, જોડે જોડે ફાયર ફાઇટિંગ કરવાની બી હતી. પરંતુ એને અપ્રોચ રસ્તો આખો બંધ હતો અને સાઇડમાંથી કોઈ બીજું એવું એડજોઇનિંગ બિલ્ડિંગ નહોતી કે જેમાંથી ચડીને ઉપર જઈ શકાય. એટલે એક બાજુ મસ્જિદ છે તેના ટેરેસ પર જઈ એક ટીમ કરી. આગ કેવી રીતના લાગી અને પેશન્ટ્સ જે હતા તેમની કોઈ જાનહાનિ કોઈ મોટી થઈ છે ખરી? હાલ શું ચાલી રહ્યું છે? તમામ પેશન્ટોને બહાર સેફલી કાઢી અને સેફલી એમ્બ્યુલન્સ દ્વારા બીજે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આશરે 27 પેશન્ટ હતા, એ તમામને બચાવી લેવામાં આવ્યા છે. કોઈને જાનહાનિ કે કોઈ ઈજા નથી. ફાયર ફાઇટિંગ હાલમાં પતી ગયું છે. કુલિંગનું પ્રોસેસ ચાલે છે. મેડિકલ સ્ટોરમાં આગ હતી અને ગેસના સિલિન્ડર્સ ઉપર હતા. દિવાળી ફરીવાર આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે આગ હતી તે આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપમાંથી હલ કહી શકાય કે તમામ જગ્યાથી ફાયર ફાઇટર જે કહી શકાય પાણીનો મારો ચલાવે છે, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ આગની અંદર કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી, પરંતુ આપ જોઈ શકો છો કે દર્દીના સગાવાલાઓ હતા તેમની અંદર ચોક્કસપણે એક ડર હતો. જે રીતના વાત કરવામાં આવે કે આગ પ્રસરી હતી, તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા પણ કહી શકાય કે તમામ જે ચારે ચાર માળ હતા તેની પર હાલ કુલનની કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે કે વડોદરા સેવા સદનના ફાયર વિભાગ દ્વારા તમામ શહેરની અંદર જ્યારે માત્ર વર્ષની અંદર એક સેફ્ટી વીક ઉજવવામાં આવતું હોય છે, પરંતુ વાસ્તવિકતાની અંદર તપાસ કરવામાં આવે તો તથ્ય છે તે બહાર આવી શકે છે. ફરીવાર આપને જણાવવા માંગીશ કે જે આગ હતી તે વિકરાળ સ્વરૂપમાંથી, પરંતુ પ્રાથમિક તબક્કા પર સતત પાણીનો મારો કરીને આગને બુઝાવી દેવામાં આવી છે. તમામ જે દર્દીઓ હતા તેમને રેસ્ક્યુ કરીને નજીકની અન્ય હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ મોકલવામાં આવે છે.